સમગ્ર દેશમાં આજની લહેર છે એવા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં કલા સંસ્થા કલરવે રામજી કે નિકલી સવારી શ્રીશક્તિ ગીત સંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનો અદ્ભુત અનુભવ કરાવ્યો હતો. સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યો. રામજીની નીકળી સવારી કાર્યક્રમમાં ડોક્ટર રહીશ મનિયાર સંગીતવૃંદના સંસ્થવારે જીવંત ઉજવણી પણ કરાઈ. મંચ પર સજાવેલા રામદરબારની પૂજા શ્રી અનિલ અગ્રવાલ, અંકુશ અગ્રવાલ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજય અને રૂપલ મહેતા, ડોક્ટર આશિષ નાયક, શ્રીમતી મોના નાયક, ડોક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કર્યું હતું અને હાર પણ પહેરાવ્યા હતા. દર્શનાબેન શાહે 400 વર્ષ જૂનું હસ્તલિખિત રામાયણ દર્શન પૂજા માટે લાવ્યા હતા. ધાર્મિક ગીતો, ભક્તિ ગીતો પણ ગવાયા. મહાઆરતીમાં સીમાબેન, નંદુભાઈ પારેખ, ડોક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડોક્ટર દીપ્તિ, ડોક્ટર દીપક પટેલ, ડોક્ટર યામિની પટેલ, ડોક્ટર વિનોદ શાહ, ડોક્ટર હિરલ અને ડોક્ટર એકતા શાહ, ડોક્ટર જગદીશ જરીવાલા, ડોક્ટર શશાંક અને ડોક્ટર મીતા પાસવાલા, ડોક્ટર દીપક ઇલા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાળા, ડોક્ટર મિતાલી, ડોક્ટર નીતિન ગર્ગ, ડોક્ટર મુકુંદ કારિયા, ડોક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડોક્ટર જયેન્દ્ર અને પાલુલ કાપડિયા, ડોક્ટર હિન્દ્ર અને દક્ષા મોદી, યોગેશ પારક, અસગરભાઈ સાચાવાલા અને રહીશભાઈ ગાયક ટીમે પણ ભાગ લીધો. આકાશમાંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ પણ કરાવી હતી. નમસ્કાર. માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન, સુરત શહેરમાં છેલ્લા 45 વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિશનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા 13 વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે 6-7 જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ. આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિયેટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે, માનવ તેની આ એન્ટરટેનમેન્ટ વિંગ છે. આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી. જ્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા 1000 વર્ષના સંઘર્ષ પછી અને ખાસ કરીને 500 વર્ષ પછી, તારીખ 22મીએ બપોરે 12:20 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ, નોંધાવીએ ફાળો, ત્યારે એક વિચાર આવ્યો અને વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો. આજે 500 ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે. એમાં ફક્ત ભગવાનના જ ગીતો નથી, અમે દેશભક્તિના નથી, પણ જુદા જુદા રાજ્યો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ગીતો, આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માંગે છે. કેટલા વ્યક્તિઓ સાથે આ મહાઆરતીનો કાર્ય? આમ અમારા 1100 સભ્યો છે. 1100 સભ્ય, તે સિવાય બીજા આમંત્રિત 25-1 મેમ્બરો, એમ કરીને 1125-1130 જેટલા મેમ્બરો આજે 12 વાગે આજે મહાઆરતી રાખી છે. એનું એક એવું ફાઇન એનો એ મળી આવ્યો છે એમને કે ભાઈ ભગવાનની આરતી સાથે આપણે પણ સુરત શહેર શરૂઆત કરે. આ સુરત શહેરનો પણ આ પહેલો પ્રસંગ હશે કે જુદી જુદી સંસ્થાઓ પણ ઉજવી રહી છે. પણ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ્યારે અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એનો આનંદ અમને જૂનો જ છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમનો અને મહાનગરપાલિકાનો અમને પૂરેપૂરો સાથ આજે મળ્યો છે. અમે એમનો પણ આ તકે જાહેરમાં આભાર માનીએ છીએ. કલરવ સંસ્થાના સ્થાપક તરીકે આપ સુરત શહેરની જનતાને શું સંદેશ પાઠવશો? અમે સુરત શહેરની જનતાને એટલું જ કહીએ છીએ કે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા. આપના શહેરમાં આજે સૌથી આખી દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર સુરત છે. જોત જોતામાં હું હતો ત્યારે 1 કે 1.5 લાખની વસ્તી મેં જોઈ છે 71 વર્ષ પહેલાં. આજે 78-80 લાખની વસ્તી જઈ છે. પણ સુરતનું પાણી પીએ એટલે માણસ ભોળો થઈ જાય. એ જ હળી મળીને અને સમથી રહે સુરત શહેરના લોકો, એ જ આ સંદેશો છે. આવો આવનાર તહેવારને આપણે સારી રીતે ઉજવીએ. જાણીએ છીએ એમ અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એમની સ્થાપના થવા જઈ રહી છે. આવા એક માત્ર ધાર્મિક નહીં, સામાજિક અને સાંસ્કૃતિક અવસરે સુરતની ખૂબ જ જાણીતી કળા
સંસ્કાર સંસ્કૃતિની જાળવણી કરતી અને સેવાના શબ્દને અર્થને વરેલી એવી એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા કલરવ આજે શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક જુદા જ પ્રકારનો સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ આપવા જઈ રહી છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં લગભગ તમામ સીટ ફૂલ થઈ ગઈ છે. શ્રોતાઓનો ઉત્સાહ અને સૌ આયોજકો જે મોટાભાગે ડૉક્ટર મિત્રો છે એ સૌ મળીને આ એક ઉજવણી આગોતરી ઉજવણી કરવા આજે જઈ રહી છે. મને કહેતા એ પણ આનંદ થાય છે કે સમાજના કેટલાક દિગ્ગજો અને દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. મારી સાથે જે ઊભા છે વિપુલ સાડીના નામથી દેશભરમાં જેવો જાણીતા છે અનિલભાઈ અગ્રવાલ અને એવા અનેક ડોનર્સ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે એનો એક વિશેષ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નીતિન ગર્ગ, આઈ સર્જન છું. માનવ કલરવ સંસ્થા અમે આજથી 15 વર્ષ શરૂઆત કરી હતી અને હું એનો ફાઉન્ડર મેમ્બર છું. મિત્રો, આખા દેશમાં સમગ્ર વિશ્વમાં રામ ભગવાનનું હમણાં નામ ચાલી રહ્યું છે. શ્રી રામ મંદિરનું, રામલલ્લા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ 22 તારીખે થવાનું છે. એ પહેલાં આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં દરેક લોકોમાં હૃદયમાં રામ ભગવાન પ્રત્યે એક જબરદસ્ત લાગણીની ઉભરાઈ આવી છે અને એના ભાગરૂપે જ્યારે અમે લોકો મિત્રો બધા બેઠા હતા, અમારે 10-12 મિત્રો છે કામ કરવાવાળા, એ લોકોએ વિચાર્યું કે આપણે પણ સુરતમાં એવું કંઈક પ્રોગ્રામ કરીએ અને અમારા અંદાજે 1125 મેમ્બર્સ છે એ લોકો સાથે મળીને આપણે આ પ્રસંગને આપણે ઉજવીએ. તો એના માટે એક અમે કાર્યક્રમ રાખ્યો છે. ફિલ્મી સંગીતનો આ કાર્યક્રમ છે કે જેની અંદર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી બીજા બધા ભગવાનોનું અમે સ્મરણ કરવાના છીએ અને ફિલ્મી સંગીત જોતે જ ભારતની જે કલા દ્રષ્ટિ છે, ભારતની સંસ્કૃતિ છે એને અમે આજે યાદ કરવાના છીએ અને એના ભાગરૂપે છેલ્લે 12 અમે શ્રી રામ ભગવાનની આરતી કરવાના છીએ. એમાં એક સાથે 1125 મેમ્બરો અમારા, એ લોકો બધા જ એક સાથે ભાગ લેશે એટલે ખૂબ સરસ પ્રોગ્રામ થશે અને અમારા બધા જ સભ્યોમાં ખૂબ એના માટે ઉત્સાહ છે. તો એના માટે અમે જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,